અબ આદિ બહાર જાઓ છો? હા, મારે તમારું એક કામ હતું. હા જલ્દી બોલ, મારે લેટ થાય છે. આદિ જો ને, અમારા મમ્મી બિચારા કેટલા દિવસથી બીમાર છે, ચિંતા થાય છે મને મારા મમ્મીની. બીમાર છે? અરે એ અઠવાડિયા પહેલા તો બીમાર પડ્યા હતા, ત્યારે તે દવા કરાવી હતી, ફરી પાછા બીમાર પડ્યા. આ વખતે બીમારી બદલી ગઈ ને, હવે તમે વિચાર કરો ને, માણસને એક ઉંમર થઈ જાય ને, પછી એને અલગ અલગ બીમારીઓ ઘર કરી જાય. બસ મારા મમ્મીને પણ આવું જ કંઈક થાય છે. તો હું શું કરી શકું એમાં? હવે એમને કહે કે દવાખાને જઈ આવે અને દવા લઈ આવે, એટલે સારું થઈ જશે. ઇલેક્ટ્રોનિક્સ માં જવું પડશે. હે? ઇલેક્ટ્રોનિક્સ? હા, મમ્મીની બીમારીનું નિવારણ છે ને દવાખાને નહીં, ઇલેક્ટ્રોનિકની શોપમાં છે. તું શું બોલે છે, મને કઈ સમજાતું નથી. હું સમજાવું ને તમને. એક્ચ્યુઅલીમાં શું છે, હા મમ્મીના હાથ બહુ દુખે છે. હવે આ ઉંમર છે બિચારાની, કચરા પોતા વાસણ રસોઈ આટલું બધું કરી લઈને ત્યાં સુધી આ કપડાં ધોવાની હિંમત નથી રહેતી. એટલે મેં વિચાર્યું કે આપણે એક દિવસ ફ્રી થઈએ ને, મારો મતલબ છે આજે, તો ઇલેક્ટ્રોનિક્સની શોપ પર જઈએ ને મસ્ત મજાનું વોશિંગ મશીન લઈ આવીએ. વોશિંગ મશીન? અરે બીમાર છે તો વોશિંગ મશીનમાં નાખવાના છે એમને? હા હા, તો હાથ દુખે છે ને આદિ, કપડાં નહીં ધોવે તો હાથમાં પેઇન ઓછું થશે ને. તમે વિચાર કરો કે એક કામ ઓછું કરશે તો એટલો દુખાવો પણ તો ઓછો થશે ને મારા મમ્મીને. જો મીરા, આ પહેલા પણ તું ઘણા બધા પૈસા લઈ ગઈ છે મારી પાસેથી, અને ત્યારે તો તું ઘર માટે લઈ જાય છે, એમની કઈ જરૂરિયાત વસ્તુ માટે લઈ જાય છે. મેં ક્યારેય ના નથી પાડી. તો ન જ પાડો ને, જમાય તો દીકરા કરતા પણ વિશેષ હોય. મારા મમ્મી બિચારા આદિ આદિ કરીને ગળું સુકાવે, અને એક આદિ હર વખતે સંભળાવી લે. બસ સંભળાવતો નથી, ખાલી કહું છું તને, અને એમ પણ હું મદદ તો કરું જ છું ને દર વખતે. તો કઈ નવાઈ મારો છો, મદદ કરો છો તો શું થઈ ગયું? અરે માણસાઈનો ધર્મ છે કોઈની મદદ કરવી એ, અને તમારા સાસુ એટલે મારા બા છે ને, તમારા બા કહેવાય, પોતાનાઓની મદદ ન કરે બીજાની શું મદદ કરશે? તું આવી રીતે મને ઇમોશનલ બ્લેકમેલ ના કર. જો હું કહું છું ને કે એમને કહે દવાખાને જઈ આવે, અને હા વોશિંગ મશીનની વાત કરે છે ને, એ તું અત્યારે રહેવા દે, પછી આપણે જોશું. જો નથી લેવું વોશિંગ મશીન, ભલે મારા બાના હાથ ભાંગી જતા હોય, કામ કરી કરીને થાકી જાય ને તો વાંધો નહીં, જે દિવસે જરૂર પડશે ને તો હું જઈશ કપડાં ધોવા એમના ઘરના, પણ તમારી પાસે હવે વોશિંગ મશીન નહીં માંગુ. એ કેટલા દૂર રહે છે, અને તું અહીંયાથી ત્યાં ખાલી કપડાં ધોવા માટે જઈશ? હા તો પાછી નહીં આવું ને, એક દિવસ જઈશ એવી જઈશ, પછી પાછી ક્યારેય નહીં આવું. જ્યાં સુધી મારા બાના પ્રોબ્લેમનું સોલ્યુશન નહીં આવે ને, અમારાથી મશીન નહીં લેવાય ને ત્યાં સુધી. કેવી વાત કરે છે, હા તું ત્યાં જ રહીશ? તને કઈ, મને બહુ બધું ભાન છે, મને ભાન દેવડાવવાની કોઈ જરૂર નથી. પોતાની પાસે આટલી મોટી મોટી ગાડીઓ, આટલા મોંઘા મોંઘા ફોન છે, તો પણ મારા બા વિશે વિચાર નહીં કરે ક્યારે? અરે તું મારો વિચાર નથી કરતી, મારે દરેક વસ્તુના હિસાબ આપવાના હોય છે, તને પણ આટલી ખબર પડવી જોઈએ. પપ્પા દર મહિને હિસાબ માંગે છે, અને બધો હિસાબ એમને આપવો પડે છે કે કેટલા પૈસા ક્યાં વાપર્યા હતા. હું દર વખતે શું બહાના કાઢું? તમે આટલું બધું ભણ્યા છો એ કામનું શું, આટલા બધા હોશિયાર છો એનું શું મતલબ? સ્માર્ટ માણસને જો બાના કરતા ન આવડતા હોય ને તો એને સ્માર્ટ ન કહેવાય. જો હું સમજી શકું છું કે તારા બા ઘરે એકલા છે, એટલે આ ઘરના બધા કામ કરવા અને એમની તબિયત હાલતા ને ચાલતા બગડવી, હું સમજી શકું છું. હવે ઠીક છે, તું રડ નહીં, આ વોશિંગ મશીનની વ્યવસ્થા હું કંઈક કરાવું છું. હા તું ચિંતા નહીં કરતી, પણ એવું હોય તો એમને કહી દે ને કોઈ કામવાળી રાખી લે, જેથી કરીને એને ઘરના કામ ન કરવા પડે. કામવાળી તો રાખી લે, હવે એક ઉંમર થઈ ગઈ ને એટલે આવું ન માને. મેં તો કહ્યું કે બા એક કામવાળી રાખી લો, પણ એમને કોઈના હાથનું કામ નથી ગમતું, બધું કામ જાતે કરવું છે. પણ કાંઈ વાંધો નહીં, હું એડજસ્ટ કરી લઈશ. અરે તું સમજતી નથી, હું આ કામવાળી એટલા માટે રાખવાનું કહું છું કે એક કામવાળી જો રાખી લઈને તો હું દર મહિને એ પગાર આપવો મને પોસાશે. પણ હા અઠવાડિયે ને પાંચ દિવસે ને બે દિવસે જે તું મારી પાસે માંગણી કરે છે ને એ મને નથી પોસાતું. હાય હાય, ફૂટી કિસ્મત મારી, મને તો એમ હતું કે છોકરો બહુ સારો છે. આ જોવા આવીને તે દિવસે એટલે જ પૂછતી હતી કે કેટલું કમાવ છો, શું જોબ કરો છો. મને ખબર હતી કે ભવિષ્યમાં મારા બાની જવાબદારી મારી પર જ આવશે, પણ તમને જેટલા સારા ગણ્યા ને એટલા નીકળ્યા નહીં. અરે હું હંમેશા મદદ તો કરું છું, તને ખબર તો છે, ઘરમાં કોઈને વાત પણ નથી કરતો, અને હું તને પૈસા પણ આપું છું વાપરવા માટે. હા તો કહી દો ને બધાને, કહી દો કે હું તમારી પાસેથી વસ્તુઓ લઈ લઈને મારા મમ્મીના ઘરે મોકલું છું. આમ પણ ઘરમાં મારી ઇજ્જત તો છે નહીં, થોડી ઘણી બાકી છે ને, તમે બધાને કહી દો. અરે હું ક્યાં એવું કહું છું કે હું તને જે કંઈ પણ પૈસા આપું છું તે તું ત્યાં મોકલે છે. મને ખબર છે કે તારા મોજશોખ માટે તું વાપરે છે, પણ થોડો ખર્ચો ઓછો કર,
જો આમ પણ તું શોપિંગમાં જાય છે, બ્યુટી પાર્લરમાં જાય છે, ત્યારે કોઈ લિમિટ વગરનો ખર્ચો કરી નાખે છે. કહેવા શું માંગો છો તમે? હા, મારો કહેવાનો મતલબ એ છે કે પૈસા વાપરો પણ લગ્ન કરીએ ને તો બધું થાય. હવે સાંભળો મારી વાત, વોશિંગ મશીનની હા પાડો છો કે ના? ના પાડશો ને તો હું મમ્મીના ઘરે જતી રહીશ, કપડાં તો મમ્મીના ધોવા જ પડશે. હા સર, થેન્ક યુ. સાંજે મળીએ વોશિંગ મશીનની સાથે. હું શું કહું તમને, આ થોડા દિવસથી આપણા ઘરમાં કંઈક અજીબ તો બની રહ્યું છે. અજીબ બની રહ્યું? મારો કહેવાનો મતલબ એ છે કે આપણી આ બંને વહુ થોડા થોડા દિવસે એના પિયર જાય છે. પિયર જાય એનો પણ વાંધો નથી, પણ બંને સાથે જાય ને સાથે આવે. કોઈ પણ વાત હોય તો સાથે જ કરે. હા, કશે જવું હોય તો સાથે, આવવું હોય તો સાથે. કેમ આગળ પાછળ ન જઈ શકે? અજીબ બની રહ્યું મારે કે હું બન્યું હશે? હા, એટલે હા સામાન્ય વાત છે. અને તે મને ડરાવી દીધો. હવે બેને સારું બને છે, સારું ભણે છે અને એકબીજા હળી મળીને રહે છે, એટલે બે નક્કી કર્યું હોય આપણે સાથે જઈને સાથે પાછા આવી જઈએ. અરે પણ માન્યું કે બંને સગી બહેનો છે અને હવે આપણા ઘરની વહુ છે, એટલે કે દેરાણી જેઠાણી છે, પણ મને લાગે છે ત્યાં સુધી આ બંને વહુઓ અહીંયાથી રૂપિયા એની માના ઘરે ભેલાડતી હોય ને એવું કંઈક લાગી રહ્યું છે. આવી કેમ વાત કરે છે તું? હા, અરે આવું ન હોય. અને તું આવી રીતે વાત કરે મને કરી, બીજા કોઈને કરતી નહીં, નકર આપણા ઘરમાં કંકાસ ઊભો થાય. હાથે કરીને આપણે છે ને કંકાસને નિમંત્રણ આપી છે કે હાલ કંકાસ મારી ઘરમાં આય, આ એવી વાત કરી દે. અરે હું એમ નથી કહેતી, તમે સમજતા કેમ નથી? હા, હું આપણા ઘરનું ઉઘાડું તો ન જ પાડું ને, પણ મારું કહેવાનો મતલબ એ છે કે એ બંને વહુઓ જ્યારે જ્યારે જાય છે ત્યારે ત્યારે દેવાંગ કે આદિ પણ એમની સાથે નથી જતો. અને હું જોઉં છું કંઈક ને કંઈક વસ્તુ લઈને જાય છે. વસ્તુ લઈને જાય ત્યાં સુધી તો બરાબર છે, પણ મને લાગે ત્યાં સુધી આપણા ઘરમાં રૂપિયા ઓછા થતા જાય છે. એટલે નક્કી આ વહુઓનું તો કારસ્તાન નહીં હોય ને? કેવી વાત કરે છે તું? આપણા ઘરમાં રૂપિયા ઓછા થાય એમાં વો પિયર જાય એને શું લેવા દેવા છે? આવું કાંઈ ન હોય. તમે સમજતા નથી, તમને એમ લાગે છે કે હું આ બધી વાર્તા કરું છું, પણ હું આ ઘરમાં 24 કલાક રહું છું ને મારા ઘરની બધી વસ્તુ મને ખબર હોય કે ન હોય. ક્યારે આપણા ઘરમાંથી રૂપિયા ગાયબ નથી થયા, ક્યારે ઓછા નથી થયા, તો આવું બની કઈ રીતે શકે? અને મારું તો એવું માનવું છે કે આદિ અને દેવાંગે પણ દામિની અને મીરાને રૂપિયા ન આપવા જોઈએ. એ રૂપિયાનો ગેરફાયદો જ ઉઠાવે છે. અહીંયાથી નક્કી એના પિયરમાં જ લઈ જાય છે. અરે એને જો જરૂર હોય ને ભારતીબેનને તો એ આપણને કે એ એવા માણસે નથી, એ બહુ સારા વ્યક્તિ છે. અને દામિની અને મીરા એવું થોડા કરે કોઈ દિવસ એના સાસરામાંથી પિયરમાં મોકલે, એ છુપા છુપા કોઈ દિવસ આવું ન કરે. અને તું આ રૂપિયા ક્યાંય ઓછા થતા જાય એ કાંઈ દેવાંગે લીધા હોય કે આદિએ લીધા હોય, બેમાંથી કોઈ લીધા હોય ને એને પોતાને યાદ ન હોય. અરે હું એમ નથી કહેતી, કંઈક ઘરમાં બની રહ્યું હોય તો જ હું વાત કરું ને. મારું તો એવું માનવું છે કે આ વિષય ઉપર આપણે છે ને એ બંનેની મમ્મીને જ મળવા જવું જોઈએ, એટલે કે ભારતીબેનને. અને ત્યાં આગળ જઈને છે ને પાછા તમે મને નહીં ખીજાતા, મારા પક્ષમાં રહેજો, એટલે સાચી વાતની જાણ થાય આપણને. અરે પણ આવી વાતમાં જો એ ભારતીબેનને આપણે મળવા જવું તો કેવું લાગશે? આપણે એને એમ કહેવું કે તમારી દીકરી અમારા ઘરમાંથી ચોરી કરે છે અને અહીંયા રૂપિયા આપે છે, એમ કેવી તો કેવું લાગે કેવું? અરે હું એમ કહું છું કે એવું કહેવાની જરૂર નથી, આપણે એવું કંઈક બતાવીશું. તમે કેમ સમજતા નથી? આપણે કંઈક વાત પલટાવીને પૂછીશું, પણ આ વાત પૂછવી તો પડશે ને, આમને આમ થોડી ચાલશે, સમજો છો તમે? તમારો સ્વભાવ હું બરાબર ઓળખું છું,
વાત જાણ્યા વગર મારા પર તો ગુસ્સો તરત કરી લેશો. અરે પણ એ વાત હોય એટલે ગુસ્સો કરવો જ પડે ને. આમાં પછી તું ચોખ્ખી વાત ત્યાં નહીં કરતી. મીરા અને દામિની આ ઘરમાંથી અમારા ઘરમાંથી રૂપિયા લઈ અને તમારા ઘરમાં આપે છે એવી ચોખ્ખી વાત નહીં કરતી. નકર મારો મગજ ઠેકાણા નહીં રહે, પહેલાં કહી દઉં છું. અરે પણ એવી વાત કોઈ કરતું હશે? આપણે એમને ત્યાં વાત કરવા જઈએ છીએ તો ડાયરેક્ટ વાત આવી રીતે થોડી કરાય ને. એ એમના ઘરની દીકરી તો આપણા ઘરની વહુઓ નથી. પણ મને જે શંકા જઈ રહી છે ને, હા, મારું મન એમ કહી રહ્યું છે કે હું ખોટી નથી. હા, વાત મારા મતે અને મને સાચી છે. હા તો કાંઈ વાંધો નહીં, આપણે ત્યાં જઈ આવશું અને તારા શંકાનું સમાધાન થઈ જાય. બસ ત્યાં જઈને આપણે ચોખ્ખી વાત નહીં કરવાની અને ગોળ ગોળ વાત કરવાની. અને એ જો એને ખબર પડી જાય, ભારતી બેન છે ને આમે હોશિયાર વ્યક્તિ છે, જો એને ખબર પડી જાય કે આ આવું કહેવા માગે છે અને જો એ બે શબ્દ ઉગ્ર બોલે ને તો આપણે ઠંડુ રહેવાનું. તો આપણે સામે ઉગ્ર બોલવી તો પછી લડાઈ ઝઘડો થાય અને લડાઈ ઝઘડો એટલે મારી વાત સમજી ગઈ. જવા તો દો એમને ત્યાં, વાત કરવા તો દો. મને ખબર છે કે શું છે ને શું નહીં. હા તે વાંધો નહીં, એના આના કવર ને બધી મેચિંગ કરાય, આવું બધું ન રખાય, આ ખરું લાગે. ના જવું છે, આયા ઘરમાં ધ્યાન રાખે ને. મોટા ભાઈ આ ફોર્મ ભરવાનું હતું એ ભરી લીધું છે, ચેક કરી લો ને એકવાર. હજુ એ તો બરાબર જ હોય ને, હવે ચેક શું કરવાનું. ઓકે ડન કરું છું. હા મોટા ભાઈ બોલો ને, તમે કઈ કહેતા હતા? હા હું કહેતો હતો કે આપણે પહેલા જે ઉઘરાણી બાકી હતી એનું પેમેન્ટ આવી ગયું છે. આ રમેશભાઈ વાળું ને? હા હા, એના માટે મેં કહ્યું તો હતું. આ મેનેજર જવાના હતા, પૂછી લઈશું એમને. હા તો એને ના પાડી દેજે, હું લઈ આવીશ. ઓકે કંઈ વાંધો નહીં. મોટા ભાઈ એક બીજી વાત કરવી છે તમને, થોડો સમય હોય તો વાત કરી શકું? બોલ ને, સમય છે. શું કહેવું હતું? ઘરમાં હમણાં તમે ભાભીને વધારે પડતા રૂપિયા આપો છો એવું નથી લાગતું. કેમ શું થયું મોટા ભાઈ? મોટા ભાઈ તકલીફ જેવું છે, પાણી લઈ આવું? અરે ના ના, ના કેમ, પૈસા હું શું કામ તારી ભાભીને રૂપિયા આપું? એને શું જરૂર હોય તે મારે રૂપિયા આપવા પડે? સાચે ને, તમે ભાભીને કંઈ નથી આપતા, સાચું બોલો ને. જુઓ આ સચ્ચાઈ છુપાવવાની કોઈ જરૂર નથી. એટલે હા, શોપિંગ માટે જાય, કઈ બહાર જાય તો માગ્યા હોય તો આપે. મને યાદ નથી રહેતું યાર, હમણાંથી આ બધા કામના ટેન્શન મને ટેન્શનમાં છે ને, ચાલુ બધું ભૂલાઈ જાય છે. કેટલા આપો છો? 20,000 25,000 રૂપિયા આપો છો ને? ના 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 ના, 2500 2000 5000 10000. મોટા ભાઈ ખબર છે મને, આ જે વ્યક્તિ તમારા ઘરમાં છે એનું જે એક બીજું વર્ઝન મારા ઘરમાં પણ છે, એટલે મને ખબર છે કે આ દામિની પણ વારા ઘડીએ મારી પાસેથી રૂપિયા લઈ જાય છે અને એ પણ ભાભીના નામે. હા તમે ભાભીને આપો છો એટલે મારે રૂપિયા આપવા પડે છે. સાચું કહું તો મારે પણ તને એક વાત કરવી છે. સાંભળ, તકલીફ તો મને પણ છે. હા તારી ભાભી વાતે વાતે એક દિવસ બે દિવસ ખમીને પૈસા માગે છે મારી પાસે, કંઈ શોપિંગ કરવી છે, બ્યુટી પાર્લરમાં જવું છે, અને એ પણ બંને બહેનોના નામ દે છે કે તમે મને રૂપિયા આપી દો એટલે હું ને દામિની બંને જઈ આવશું. ખોટી વાત છે. હા દામિની મારી પાસેથી અલગ રૂપિયા માગે છે અને એવું કહીને માગે છે કે હા ભાભીને તમે રૂપિયા આપ્યા હતા અને ભાભી કંઈક નવી વસ્તુ લઈ આવ્યા છે, એ જ વસ્તુ સેમ ટુ સેમ એને પણ લાવવી છે. તમે બિલીવ નહીં કરો પણ હવે તો મારા ખાતામાં જે બચતના રૂપિયા હતા ને એ પણ વપરાઈ ગયા છે. સેમ ટુ મારા ખાતામાં પણ હવે રૂપિયા નથી બચ્યા. અને જો આ વાત તું પપ્પાને ન કરતો કે હું મહિને હિસાબ કેવી રીતે બતાવીશ. હા હું હમણાંથી એ ટેન્શનમાં રહું છું કારણ કે પપ્પા તને ખબર છે ને કે દર મહિને આપણી પાસેથી હિસાબ માગે છે. તો આ બધા રૂપિયા જે આપ્યા છે આટલા બધા રૂપિયા જો હિસાબ કરવા જશું તો અત્યાર સુધીમાં વધારે રકમ થઈ ગઈ છે. અને એ બધા છુપાવી છુપાવીને હું આ જે પેમેન્ટ આવે છે ને એમાંથી આમાં ઉમેરું છું ને ગયા મહિનામાં ખર્ચા ચડાવી દઉં છું. અત્યારથી એક વર્ષના ખર્ચા ચડાવતો જઈશ ને ત્યારે ભેગું થશે. તમારી પાસે તો આ ખર્ચા ચડાવવા માટેનો હિસાબ કિતાબ પણ છે,
મારી પાસે તો એ પણ નથી. અને આમ પણ હા, તમને એવું નથી લાગતું કે આ લોકો આટલા બધા રૂપિયા લઈ જાય છે? ચલો લઈ જાય એનો કઈ વાંધો નહીં, ને વસ્તુ ઘરમાં લાવે તો પણ વાંધો નહીં. વસ્તુ તો આવતી નથી. હા, એ જ કહેવા માંગુ છું. હું પણ એ જ કહેવા માંગુ છું કે અત્યાર સુધી મેં મીરાને કઈ પણ રૂપિયા આપ્યા તો એ મને એને કોઈ દિવસ કઈ વસ્તુ નથી બતાવી કે મેં જ્વેલરી લીધી કે આ લીધું તે લીધું. છતાં પણ આપણે ઘરે બતાવી શકીએ કે ભાઈ અમે આ લઈને આપ્યું છે. અને જો એને કઈ પૂછવા જાવ તો રડવા લાગે છે કે મારા પપ્પા નથી, મારા મમ્મી એકલા છે, અને તમે લોકો મારી સાથે આવું કરો છો, તમે મારી સાથે આવું વર્તન કરો છો, મને એક રૂપિયા વાપરવા ન આપો. હમણાં જ આજની વાત કરું તો તારી ભાભીએ આજે મારી પાસે વોશિંગ મશીનની ડિમાન્ડ કરી છે, સાસુજી માટે. એકલા છે ને, મતલબ કે 40-50 હજાર રૂપિયાનો ચૂનો. મેં તો કહી દીધું કે હું લઈને આપી દઈશ, હા તો પાડવી જ પડી મારે છેલ્લે. પણ તને ખબર છે દર અઠવાડિયામાં બે વાર સાસુજી બીમાર પડે છે. તારી સાથે આવું બને છે? તને ખબર છે કે કેટલી વાર બીમાર પડે છે અને દવા અહીંયાથી જાય છે? નહીં, મને તો એવું કહેવામાં આવે છે કે એમની મોંઘી મોંઘી દવાઓ લાવવાની છે. આ બીમારીનું બાનું ક્યારેય નથી કાઢ્યું. એમની વર્ષો જૂની દવાઓ ચાલે છે અને એ દવા જ્યારે રિપીટ કરવાની હોય ત્યારે મારી પાસે તે પૈસા લેવાના થાય છે. દેવાંગ, મને સમજાતું નથી કે આ રૂપિયા જાય છે ક્યાં. આપણને તો આપણે તો લગ્ન કરીને ફસાઈ ગયા હોય એવું લાગે છે મને. હા, મને પણ એવું જ લાગે છે. આ બંને બહેનો એકબીજાના બહાના દઈને એક બાજુ તમને અને એક બાજુ મને, બંને ભાઈઓને ખાલી કરી રહી છે. હા, ખબર નહીં આગળ શું થવાનું છે, પણ હવે આપણે કંઈક કરવું પડશે. હા, કંઈક તો કરવું જ પડશે. બસ આમ આવતા રહેવાનું. તો જો મને ગમે. કેમ છે મારી દીકરીઓ, મજામાં છે ને? હા હા, એકદમ મજામાં. હમણાં થોડા દિવસ પહેલા જે તમારા ઘરે આવી હતી ને? હા, 2 દિવસ પહેલા જ. હા હા, થોડા દિવસે અહીંયા આવતી રહે છે. એમાં એવું છે ને રીચાબેન, નરેશભાઈ, હું સાવ રહી એકલી, એટલે એ લોકોને એમ થાય ને કે મમ્મીની તબિયત સારી હશે નહીં હોય, એટલે એ લોકો એવું વિચારે. મને કહેતી હતી ને કે મમ્મી ફોન કરીને પૂછ્યું, એના કરતાં એમ થાય કે ચાલને રૂબરૂ જ મળી આવીએ, એટલે મમ્મીના ખબર અંતરે પૂછાઈ જાય અને ચા પાણી પીતા જાય. હા, સાચી વાત છે. એ તો અમે પણ ઘણીવાર કહ્યું છે કે તમે એકલા રહો છો તો તમારી ખબર અંતર પૂછતા જાય. પણ મારું કહેવાનું એમ છે કે તમે એકલા, એટલે કે અમે દામિની અને મીરાને કહ્યું કે એકલું શું કામ જવું. હા, ક્યારેક ક્યારેક આદિ અને દેવાંગને પણ લઈ જાય, એ તમારા દીકરા જેવા જ છે. હા, તો લાવવા જ જોઈએ ને. પણ એ લોકો એવું કહે છે કે એ લોકો રાતે મોડા આવે, તો મમ્મી રાતે એ લોકોને લઈને આવીએ ને તમે સૂઈ ગયા હો, એટલે ખોટી તમારી ઊંઘ બગાડવી, એટલે એ લઈને નથી આવતા. અને ખરેખર કહું, બેવ જણ્યું તમારા બેવના બહુ વખાણ કરતી હતી કે જો અમને સામેથી કહે કે કોક દાડો મમ્મીને મળી આવવાનું. બરાબર, ના ના, સારું કહેવાય. હા, અને ક્યારેક રવિવારે પણ એને કહેવાય ને, રવિવારે અવાય. હું તો એમ કહું આમ ચાલુમાં આવે, આદિ અને દેવાંગ તો હોય નહીં સાથે, ચાલુમાં આવે એની કરતાં કંઈક તમારે એને એમ કહેવાય રવિવારે આવો, ચારે આવો. હા, કીધું છે ને મેં એને, તો કે એ લોકો આખું અઠવાડિયું કામ કરીને થાકી ગયા હોય ને, એટલે એમ કહે કે રવિવારે અમને આરામ કરવા દો, એટલે એ લોકો નીકળે નહીં ને, આ બેવ જણ્યું એને નીકળવા દે નહીં. હા, બરાબર છે. પણ ભારતીબેન, અમારે છે ને થોડી તમારી સાથે વાત કરવી હતી. અરે, કયો ને, કે માં દીકરીઓની ફરિયાદ છે, કામ નથી કરતી બરાબર. ના ના, અમારે દીકરી તો સારામાં સારી છે અને બહુ સારી રીતે રહે છે, એવી કાંઈ વાત નથી. એવી કોઈ વાત નથી, પણ છેલ્લા ઘણા સમયથી મને પોતાને એવું લાગે છે કે મને એવું લાગે છે કે તમારી બંને દીકરીઓ તમને મળવા તો આવે જ છે સમય સમય પર, પણ તમને રૂપિયાની મદદ પણ કરતી હશે. અરે, કેવી વાત કરો છો બંને જણા. અલે, પણ મદદ તો કરવી જ પડે ને. પણ અરે, પણ શું કામ મને મદદ કરવી પડે? તમને લોકોને ખબર છે કે આપણામાં દીકરીના ઘરનું પાણી ન પીવે, એટલે તો હું તમારા ઘરે આટો ખાવાય નથી આવતી, કે ખોટું મારે તમારા ઘરનું પાણી પીવું પડે અને કાં તો તમારે બાજુમાંથી મગાવવું પડે. આવી વાત કેમ કરો છો તમે?
એટલે મારો કહેવાનો મતલબ એમ હતો કે અમારા ઘરમાંથી રૂપિયા ઓછા થાય છે અને એ પણ આ લગ્ન થયા પછી જ આવી બધી ઘટનાઓ બને છે. એટલે ખાલી પૂછ્યું કે તમને જરૂર હોય ને તમને રૂપિયા જોઈતા હોય તો અમે લોકો બેઠા છીએ અને એ એક વેવાય તરીકે અમારી ફરજમાં પણ આવે, પણ તમારી દીકરીઓ અમને વગર કીધે તો અહીંયા રૂપિયા નથી લાવતી. કેવી વાત કરો છો નરેશભાઈ અને રીચાબેન, જો તમારા ઘરમાંથી પૈસા ઓછા થતા હોય ને તો એ તમારો સવાલ છે. મારી દીકરીઓ અહીંયા મળવા આવે છે એટલે એ મને પૈસા આપવા આવે છે એ કેવી રીતે સાબિત થાય? પણ હવેથી હું મારી દીકરીઓને કહી દઈશ કે અહીંયા કોઈ દી ન આવે. તમે ખોટું વિચારો છો ભારતીબેન, તમે વાતને પણ તમારા ઘરનો પ્રશ્ન છે તો તમે સીધું અહીંયા મને કેવી રીતે કહી શકો કે એ અહીંયા પૈસા આપી જાય છે? અમારો કહેવાનો એમ મતલબ છે કે જો તમે શરમમાં માગી નો એકતા હોય તમારી દીકરી માટે ને એ પછી એમ કઈ નો એકતી હોય કે એમને કે મારે મારા મમ્મીને પૈસા દેવા જવા છે એમ ન કઈ એકતી હોય અને જો એ આવતી હોય અહીંયા દેવા તો અમે તમારી પાસે ડાયરેક્ટ આવ્યા છીએ. જો તમારે કંઈ મદદની જરૂર હોય તો તમે તમારે દિલ ખોલીને કહી શકો, એમાં કાંઈ શરમ જેવું છે જ નહીં તમારે. નરેશભાઈ, રીચાબેન, જો મારે એવું કંઈ હોય તો મેં બે દીકરીઓ આપી છે તો જમાઈ મારા દીકરા જ કહેવાય ને. હું ક્યારેક ન કહું કે ભાઈ મને થોડીક તકલીફ છે મને આપો, મારી તબિયત નથી સારી, એમ કરીને હું ન માગી શકું અને એ પણ ઉછી ના લેવાના હોય, હું પાછા આપી જ દેવાની હોઉં ને. પણ અરે જો એમ અમારો કહેવાનો એમ મતલબ છે, તમે હમણાં ન કીધું કે અમે દીકરીના ઘરનું પાણી ન પીવું એટલે તમને શરમ લાગતી હોય કે કેમ રૂપિયા માગવા, એટલે તમે ત્યારે કહી દો તમે તમે અમારા બેન જ છો એમ માનીને કહી દો ને. નરેશભાઈ, માઇન્ડ યુ, દીકરીના ઘરનું પાણી નથી પીતા, પણ ઉછીના પૈસા તો લઈ શકીએ ને, અને એ ઉછીના તો પાછા આપવાના જ હોય, અને તમે આવી રીતે આરોપ લઈને આવી ગયા, આ કંઈ સારું કહેવાય? પણ હું આ મારી દીકરીઓને કહીશ, મારા જમાઈઓને પણ કહીશ કે હવે કોઈ દિવસ એ લોકોને અહીંયા મોકલતા નહીં, ખોટી શંકાઓ કરે છે આ લોકો. અરે તમે તો ઉલટા ચોર કોટવાલકો દાતે એવા ધંધા કરો છો, અરે કેવી વાત કરો છો તમે સાવ. હા, આ એવી વાત થઈ ગઈ કે જાણે અમને કંઈ ખબર જ નથી પડતી અને તમે બધું અમારા માથે નાખવા માંગો છો. જો મારા ઘરમાં જે ઘટના બની રહી છે ને ભારતીબેન, એ આવીને તમને જણાવી ને આ બધું લગ્ન પછી થઈ રહ્યું છે. હા તો થઈ રહ્યું છે તો કહું તો છું કે એ તમારા ઘરનો પ્રશ્ન છે, અહીંયા એ પ્રશ્ન લઈને શું કામ આવ્યા? કારણ કે મારી દીકરીઓ તમારા ઘરે છે એટલે. હા એટલે, પણ અમે ભૂલ કરી કે તમને આ વાત જણાવી, હવે અમે લોકો રજા લઈએ. જય શ્રી કૃષ્ણ. કેવા લોકો છે, પૈસાનો પ્રોબ્લેમ એના ઘરમાં જ અને સવાલ લઈને અહીંયા આવ્યા.